શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે હોડાસ્ટક વિશેની થોડીક માહિતી જાણશું હોડાષ્ટક અષ્ટક એટલે આઠ દિવસ આ આઠ દિવસ શુભ કાર્યો શા માટે વર્જિત મનાય છે તે વિશે પણ જાણશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો હોળાષ્ટક તારીખ એકવીસ માર્ચથી અઠ્યાવીસ માર્ચ સુધીના આઠ દિવસના કહેવાય છે આ હોળાષ્ટક એટલે કે આઠ દિવસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે હોલિકા દહન સાથે જ હોળાષ્ટક પૂર્ણ થશે હોલિકા પહેલાં આઠ દિવસના સમયને હોળાષ્ટક કહેવાય છે ફાગણ માસની અષ્ટમીથી હોળાષ્ટક લાગી જાય છે જે પૂર્ણિમા સુધી ચાલુ રહે છે આ આઠ દિવસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કે ધાર્મિક કાર્ય કરવું જોઈએ નહીં હોળાષ્ટકના આઠ દિવસને સૌથી અશુભ માનવામાં આવે છે એક તો મીનમાં સૂર્ય હોય છે આ દરમિયાન માટે ગુરુ લોપ થાય છે એટલે કે ગુરુનો જે તેજ પ્રભાવ હોય શુભ પ્રભાવ હોય સૌભાગ્યશાળી પ્રભાવ હોય ગુરુનો પ્રભાવ ધીમો થઈ જાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોળાષ્ટક દરમિયાન ગ્રહોની સ્થિતિ પણ બદલાતી હોય છે અન્ય ગ્રહોની સ્થિતિ બદલાવાને કારણે પણ સ્થાન પરિવર્તનને કારણે પણ આ સમય દરમિયાન સૃષ્ટિમાં ઉથલ પાથલ થાય છે અને આ સમય દરમિયાન નકારાત્મક પ્રભાવ પણ વધી જતો સૃષ્ટિમાં લાગે છે માટે પણ હોળાષ્ટક દરમિયાન કોઈપણ શુભ કાર્ય વર્જિત મનાય છે માન્યતા અનુસાર ભગવાન શિવે હોળાષ્ટકના પહેલા જ દિવસે કામદેવને ભસ્મ કરી દીધા હતા કારણ કે કામદેવે ભગવાન શિવની તપસ્યા ભંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો કામદેવના ભસ્મ થવાથી આ પ્રકૃતિમાં જે કલ્યાણનો ભાવ હોય છે તે નષ્ટ થયો ખત્મ થઈ ગયો અને પ્રકૃતિમાં શોખની એટલે કે દુઃખની લહેર ફેલાઈ ગઈ માટે આ દિવસથી શુભ કાર્ય કરવાનું બંધ થયું વળી હોળાષ્ટકને લઈને બીજી એક કથા પણ કહેવાય છે દૈત્ય હિરણ્ય કશ્યપને ભગવાન પાસેથી વરદાન મળ્યા બાદ તે પોતાને જ ભગવાન માનવા લાગ્યો હતો અને તેની પ્રજાને પણ પોતાની પૂજા એટલે કે હિરણ્ય કશ્યપને જ ભગવાન માનીને પૂજા કરવાનું કહેતો ત્યારે જે કોઈ ઈશ્વરની આરાધના કરતા તે ભક્તો ઋષિમુનિઓને પજવતો અથવા તો તેને મૃત્યુદંડ દેતું તેના જ પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા જ્યારે હિરણ્ય કશ્યપને ખ્યાલ આવ્યો કે પોતાનો પુત્ર પ્રહલાદ પોતાના શત્રુ એવા દેવતાઓને સેવે છે શ્રીહરિ વિષ્ણુનો પરમ ભક્ત છે ત્યારે તે પોતાના જ પુત્ર પ્રહલાદ પર અત્યાચાર કરવાનું શરૂ કરી દે છે ફાગણ મહિનાના શુક્લ પક્ષ સુદ્ધ પક્ષની અષ્ટમી તિથિના દિવસે જ હિરણ્યકશ્યપે ભક્ત પ્રહલાદને બંદી બનાવીને દુઃખ આપ્યા હતા હિરણ્યકશ્યપની બહેન હોલિકાએ પણ આ જ દિવસથી પ્રહલાદને બાળી નાખવાની તૈયારી શરૂ કરી દીધી હતી માટે જ આ હોળાષ્ટકના દિવસથી જ હોલિકા દહન માટેની તૈયારી કરાઈ છે અને હોલિકા દહનનું એક કારણ એ પણ છે કે કામદેવના મૃત્યુ થતાં જ પ્રકૃતિમાં જે શુભતા હોય મંગળતા હોય જે કામ ભાવના હોય તે નષ્ટ થઈ ગઈ આખી પ્રકૃતિમાં શોકનો માહોલ થઈ ગયો આખી પ્રકૃતિમાં જે સુગંધી વાતાવરણ હોય તે નષ્ટ થઈ ગયું ફૂલ પણ મૂરજાઈ ગયા હતા ત્યારે કામદેવની પત્ની રતિએ ભગવાન શિવને આજીજી કરી અને ભગવાન શિવને પ્રસન્ન કર્યા આઠ દિવસ સુધી કામદેવની પત્ની રતિએ તપસ્યા કરી હોળીના દિવસે ભગવાન શિવે પ્રસન્ન થઈને કામદેવને પાછા જીવિત થવાનું વરદાન આપતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી તેથી જ આ હોળાષ્ટક એટલે કે આઠ દિવસ સુધી શોક મનાવવામાં આવે છે કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી માત્ર હરિકીર્તન કીર્તન હરિભજન ભક્તિ કરવામાં આવે છે અને પ્રભુને પ્રસન્ન કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે જેમ પ્રહલાદે ભગવાન શ્રીહરિની ભક્તિ કરી આ આઠ દિવસ જેમ કામદેવના પત્ની રતિએ ભગવાન શિવની આરાધના કરી આ આઠ દિવસ એમ આ આઠ દિવસ દેવ ઉપાસના માટેના છે પ્રકૃતિને પુનર્જીવિત કરવા માટેના છે માટે આ આઠ દિવસ કોઈ શુભ કાર્ય કોઈ લૌકિક કાર્ય થતા નથી પરંતુ ઈશ્વર ઉપાસના અવશ્ય થાય છે શુભ ફલદાયી છે એટલે કે ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે હોલિકા દહનના દિવસે હિરણ્યકશ્યપની બેન હોલિકાનું પણ દહન થઈ ગયું હતું અને ભક્ત વત્સલ ભગવાન હરિએ પ્રહલાદની રક્ષા કરી હતી આમ હોળીના દિવસથી એટલે કે આ ફાગણ માસની પૂર્ણિમાના દિવસથી આપણે સૌ ઉત્સવ મનાવીએ છીએ કારણ કે અશુભતાનો નાશ થયો શુભતા પ્રગટ થઈ અસત્ય ઉપર સત્યની વિજય થઈ એ આનંદ ઉલ્લાસથી આપણે સૌ ઉજવીએ છીએ હોળાષ્ટક દરમિયાન વૈવાહિક કાર્યો જેવા કે લગ્ન સગાઈ બાળકોના મુંડન સંસ્કાર જનોઈ નવા ઘરમાં પ્રવેશ કોઈક મુહૂર્ત કરવું ઉદઘાટન કરવું ભૂમિપૂજન કરવું કુંભ સ્થાપન કરવું શુભ કાર્ય ન કરવા જોઈએ કારણ કે આ આઠ દિવસનો સમય ગ્રહોને લગતી સ્થિતિ ઉગ્ર અવસ્થામાં જોવા મળે છે નેગેટિવ એનર્જી જોવા મળે છે નેગેટિવ એનર્જીનો પ્રભાવ જોવા મળે છે હોળાષ્ટકની સમાપ્તિ હોલિકા દહન સાથે પૂર્ણ થઈ જાય છે પૂર્ણિમાની સાંજે શુભ મુહૂર્તમાં હોલિકા દહન કરવામાં આવે છે હોળીની જ્વાળા પરથી આવનાર ચોમાસું કેવું જશે તે પણ વિશેષજ્ઞો જણાવે છે એવું પણ કહેવાય છે કે હોળાષ્ટક દરમિયાન કોઈ પણ જરૂરિયાતમંદને દાન કરવું ખૂબ જ શુભ માને છે ફળદાયક મનાય છે આમ જોઈ તો હોળી પ્રગટાવવાનું તાત્પર્ય એ છે કે મનુષ્યએ પોતાના દુર્ગુણો અહંકાર અહમ ભેરભાવ ઈર્ષા સંશય કે શંકાની હોળી કરી દેવી જોઈએ વિશુદ્ધ પ્રેમની પ્રાપ્તિની કામના કરવી જોઈએ આ દિવસે વૃંદાવન મથુરામાં રાધાકૃષ્ણના પ્રેમ પ્રતિક રૂપે હોળી પછીના દિવસે રંગોત્સવ પણ ખૂબ જ ધામે ધૂમેથી ઉત્સવ ઉજવાય છે મિત્રો હોળાષ્ટકને અશુભ માનવામાં આવે છે લૌકિક કાર્યો માટે પરંતુ આ દિવસે પ્રભુની ભક્તિ ઈશ્વર સ્મરણ કરવાના ખાસ દિવસો છે ભગવાન નારાયણ નૃસિંહ અવતાર લઈને પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરી હતી ભક્ત પ્રહલાદે આ આઠ દિવસ શ્રી હરિવિષ્ણુની ભક્તિ કરીને પ્રભુને પ્રાપ્ત કર્યા હતા અધર્મ ઉપર ધર્મનો વિજય થયો હતો તે જ આ શુભ દિવસો છે હોળાષ્ટકના માટે આને શુભ પણ કહી શકાય અને ગ્રહોની ચાલ જોતા તથા નેગેટિવ શક્તિનો પ્રભાવ નકારાત્મક શક્તિ ઉર્જાનો પ્રભાવ વધુ જોવા મળે છે માટે શુભ કાર્ય વર્જિત છે ઈશ્વરની આરાધના આ સમય દરમિયાન તો અવશ્ય કરવી જોઈએ જેથી ભવો ભવનું કલ્યાણ કરી શકાય આ હોળાષ્ટકમાં ભગવાન મહાદેવે કામદેવના ગર્વનું ખંડન કર્યું હતું અને કામદેવે ભગવાન શ્રી કૃષ્ણના વંશમાં જન્મ લેવા માટે વરદાન પણ પ્રાપ્ત કર્યું હતું સત્સંગ કરવાના દિવસો એટલે આ હોળાષ્ટક ઈશ્વર પ્રાપ્તિના દિવસો એટલે આ હોળાષ્ટક પ્રકૃતિએ જે રચના કરી છે કુદરતે જે રચના સૃષ્ટિની કરી છે તે એક સિક્કાની બંને બાજુ છે ક્યારેક શુભ તો ક્યારેક અશુભ માટે આ હોળાષ્ટકના દિવસોને શુભ બનાવવા માટે ઈશ્વર આરાધના કરીએ અને હોળાષ્ટકનો લાભ લઈએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મિત્રો હોળાષ્ટક દરમિયાન ગ્રહ નબળા હોય છે તેથી નિર્ણય લેવાની જે શક્તિ આપણામાં હોવી જોઈએ તે શક્તિ પૂર્ણરૂપે હોતી નથી માટે ખોટા નિર્ણય પણ લેવાઈ જાય છે આ કારણે જીવનમાં હાનિ પણ થઈ શકે છે માટે આ દિવસે શુભ કાર્ય ન કરવા પરંતુ પ્રભુ ભક્તિ અવશ્ય કરવી હોળાષ્ટકનો પ્રારંભ એકવીસ માર્ચ બપોરના ત્રણ અને સિત્યાવીસ મિનિટથી પ્રારંભ થશે માટે આ દિવસથી જ હોળાષ્ટક શરૂ થયા કહેવાશે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ